શું એ વખતે એવું લાગ્યું હતું કે તમે સુપરસ્ટાર ભવિષ્યમાં બની શકશો? ના, એ વખતે વિચાર્યું હતું કે પિક્ચરમાં હું કામ કરીશ અને આટલું બધું નામ મારું થશે, કેમ કે એક્ટિંગની બાબતમાં હું એકદમ જીરો હતો. મને કદી મેં કેમેરા ફેસ કર્યું નહોતો, તો મને જ્યારે પહેલી પિક્ચરની ઓફર આવી 2006માં, એ પણ ફિલ્મ મળવા આવજે, હસુભાઈ પટેલ, મોહન ઠાકોર, વિક્રમ ઠક્કર, હસુભાઈ પટેલ, એ લોકો બધા ભેગા થઈને એમની એક આખી ટીમ એ લોકોએ ભેગા થઈને મને વાત કરી કે તારું પિક્ચર બનાવું તમારે. તો મેં પહેલાં તો જોખી ના પડે કે હું કામ ના કરીશું, કારણ કે આ મારી લાઈન જ નથી. તો સિંગિંગ વસ્તુ જીવી છે, આ વસ્તુ જીવી છે, કેમ કે આપણે એ વખતે તો મેં પડદા ઉપર જ આ બધા કલાકારોને જોયેલા. મને કીધું કે ભાઈ આ પિક્ચરમાં તું કામ કર તારી સાથે કીતેન કુમાર છે, જેની ત્રિવેદી છે, ફિરોઝ ઈરાની છે. તો મને તો એવું થયું કે આ લોકો તો પડદા ઉપર જ જોયા છે, આ રિયલમાં આમની સામે એક્ટિંગ કરવી, આ લોકો સાથે એક્ટિંગ કરવી, એટલે મારા માટે બહુ બહુ અઘરું હતું. એમ મેં એ વખતે ના જ પાડી દીધી, પણ પછી મને એ લોકોએ કીધું કે આ તું કરી શકીશ. પછી મેં પિક્ચરમાં કામ કર્યું, એવી પિક્ચર ગોલ્ડન જુબલી, એ અમારા દર્શકોનો રાજ સરકારને એનો પ્રેમ, એમના આશીર્વાદ અંગે જરૂર થઈ. કેટલા રે દાડાના કરાવાયદા, વાયદા રે નિભાવેલી આવજી, પદમણી મારી એક વાર પિયુને મળવા આવજે, એક વાર પિયુને મળવા આવજે, ઓ ગુરી એક વાર પિયુને મળવા આવજે. આવજે તું તો ચોદા સુરજ સાખે, પદમણી મારી એક વાર પિયુને મળવા આવજે.